હેલો હું ચંદ્રિકા રાજપૂત શ્રી ગોપીનાથ કિચનમાં આપનું સ્વાગત કરું છું આજે આપણે બનાવીશું કલાકા જ્યારે દિવાળી નજીક આવી રહી છે ત્યારે ઘરમાં મીઠાઈ તો બને જ તો આ કલાકંદ એવી મીઠાઈ છે જે બનાવવાની એકદમ સરળ છે બહુ જ ઓછી વસ્તુથી આ મીઠાઈ બની જાય છે આપણે થાબડી પેંડાનો યાદ આવે ને એવી આ કલાકંદ મીઠાઈ છે તો ચાલો આને બનાવવાનું શરૂ કરીએ તો આના માટે અમૂલ ગોલ્ડનું જે પાઉચ આવે છે ફૂલ ફેટવાળું એ ત્રણ પાઉચ મેં લીધા છે એટલે કે દોઢ લિટર દૂધ લીધું છે આપણે જે વાસણમાં દૂધ ગરમ કરવાનું હોય એને પહેલાં પાણીવાળું કરી લેવાનું એટલે દૂધ વાસણના તળિયે ચોટે નહીં અને આ દોઢ લીટર દૂધને હું બે ભાગમાં વેચી દઈશ અડધું દૂધ હું નોનસ્ટિક કઢાઈમાં લઈશ અને અડધું હું તપીલીમાં રહેવા દઈશ અહીંયા મેં ફટકડીનો આવો ટુકડો લઈ લીધો છે આમાંથી થોડો ભાગ તોડી અને એનો હું પાવડર કરી લઈશ દૂધ ફાડવા માટે ફટકડીના પાવડરનો આપણે ઉપયોગ કરવાનો ઘણા લોકો લીંબુના રસનો પણ ઉપયોગ કરતા હોય છે પણ જ્યારે લીંબુનો રસનો ઉપયોગ કર્યો હોય ત્યારે એ જે પનીર બન્યું હોય એના પર થોડું સાદું પાણી નાખવું પડે એટલે ખટાશ જતી રહે આમાં આપણે એવું નહીં કરવું પડે તો અહીંયા થોડું પાણી નાખી અને ફટકડીને મેં ઓગાળી લીધી છે હવે બંને ગેસ પર મેં દૂધ ગરમ થવા માટે રાખી દીધું છે હવે એ જે આપણે તપેલીમાં દૂધ રાખ્યું છે એમાં હું થોડું થોડું ફટકડી જે ઓગાળીને આપણે પાણી બનાવ્યું છે એ ઉમેરીશ એટલે એ દૂધ આપણે ફાડવાનું છે તો અહીંયા દૂધમાં ઉભરો આવી જાય પછી જ આપણે આ ફટકડીવાળું પાણી ઉમેરવાનું છે તો ત્રણથી ચાર ચમચી જેટલું પાણી ઉમેરીશું અને પછી આપણને જરૂર લાગે તો પછીથી પાણી ઉમેરવાનું એકસાથે બધું નહીં ઉમેરી દેવાનું એટલે આને ઉકાળી લઈશ થોડી વાર જોઈ લઈશ કે હવે ફટકડીના પાણીની જરૂર છે કે નહીં તો હજી આ દૂધ ફાટ્યું નથી એટલે બીજું બે ચમચી જેટલું પાણી ઉમેરી દઈશ તો થોડી વારમાં જ આપણે આ દૂધ ફાટી જશે અને એકદમ પનીરના ટુકડા થવા લાગશે અને હજી આ ધોળું દેખાય છે ને પણ એકદમ પાણીનો ભાગ આમ અલગ દેખાય અને પનીર અલગ દેખાય ત્યાં સુધી આપણે એને થવા દેવાનું હવે આમાં વધારે વાર નથી લાગતી જો થોડી જ વારમાં એકદમ પાણી જેવો ભાગ અને પનીર બંને અલગ થઈ જશે જો એકદમ આ કણ થઈ ગયા છે હવે આને આપણે કોઈ કપડામાં રાખીને અથવા ગરણીમાં રાખીને પનીરને અલગ કરી લેવાનું છે અહીંયા મેં જે પાણી ગળવાની ગળણી આવે એમાં રાખી અને આમાંથી જે પાણીનો ભાગ હતો એ મેં કાઢી લીધો છે અહીંયા પનીર તૈયાર થઈ ગયું છે હવે આ પનીરને હું એક પ્લેટમાં લઈ લઈશ તો અહીંયા જો આ પનીર આપણું સરસ તૈયાર થઈ ગયું છે અને હવે ચમચીથી હું છૂટું કરી લઈશ અને આપણું જે બીજી કઢાઈમાં દૂધ ઉકળે છે એમાં આ પનીર ઉમેરવાનું છે એટલે આપણે જે થાબડી પેંડા બનાવતા હોઈએ છે એની અને આ કલાકંદ આ બંનેમાં થોડો ફરક હોય છે થાબડી પેંડામાં જે અત્યારે આપણે પાણી કાઢ્યું એ કાઢતા નથી હોતા એમનામ જ પાણી એને વાળી દેતા હોય છે જ્યારે આ કલાકંદ થોડી આવી રીતે અલગ રીતથી બને છે તો અહીંયા હું આ પનીર મેં ઉમેરી દીધું છે એટલે આને સારી રીતે હું દૂધમાં મિક્સ કરી લઈશ હજી આને થોડીવાર માટે ઉકળવા દઈશ અને પછી આમાં હું ખાંડ ઉમેરીશ તો અહીંયા મેં દોઢ લિટર દૂધ લીધું છે એટલે હું સાત આઠ ચમચી જેટલી ખાંડ લઈશ તમે તમને જેટલું ગળિયું ભાવતું હોય એ પ્રમાણેની ખાંડ લેવાની હવે આમાં જો હું ખાંડ ઉમેરી દઈશ અને ખાંડ આપણે આવી રીતે છેલ્લે ઉમેરવાની છે પહેલેથી નથી ઉમેરી દેવાની અને હવે આ જેમાં ખાંડ ગરમ થશે એટલે એનું પાણી થશે તો હજી આને આપણે જ્યાં સુધી આ ઘટ ન થાય ત્યાં સુધી થવા દેવાનું છે એટલે ગેસની ફ્લેમ હાઈ રાખી અને આપણે આને હલાવતા રહેવાનું છે આ કલાકંદ મીઠાઈ એવી છે કે બહુ ઓછી વસ્તુથી બની જાય છે અને આને ઉકાળવાનું હોય છે એટલી વાર લાગે છે બાકી જો આપણે થાબડી પેંડા બનાવીએ એમાં તો જે પાણી થાય છે એને આપણે બાળતા હોય છે એ જ્યાં સુધી બળી ના જાય ત્યાં સુધી આપણે પેંડા કરતા હોય છે જ્યારે કલાકંદમાં તો આપણે પાણી કાઢી નાખીએ છીએ અને પનીર જેવો ભાગ આપણે અલગ કરી લઈએ છીએ અને બીજા ઉકળતા દૂધમાં એને ઉમેરી અને આવી રીતે બનાવી લેતા હોય છે એટલે આ કલાકંદ થોડું ઝડપથી બને તો આ દિવાળીએ તમે ઘરે આવી રીતે જરૂરથી આ મીઠાઈ બનાવજો તમને બધાને ભાવશે અને આમાં હવે જો તમને પસંદ હોય તો થોડો ઈલાયચી પાવડર ઉમેરી દેવાનો હવે જો આપણું આ મિશ્રણ કડાઈ છોડવા લાગ્યું છે એટલે આપણું કલાકંદ તૈયાર થઈ ગયો છે આને આપણે પેંડા જેવો શેપ આપવો હોય તો એવી રીતે આપી દેવાનો અથવા બરફી જેવો અથવા એમ પણ રહેવા દેવાય આ કલાકંદને મા છેલ્લે પેંડા કે બરફીના રૂપમાં આપી અને સર્વ કરવાની રહી ગઈ છે તો તમે તમારી રીતે આને બનાવીને સર્વ કરજો જો તમે ચેનલ પર નવા હોય ને તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ફરી મળીશું આપણે એક નવી રેસિપી સાથે